પલસાણાને ડીબી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પલસાણાને ડીબી હાઈસ્કૂલ ખાતે નવી દિશા નવા ફલક એના સૂત્રો હેઠળ યોજાયેલા કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં તજજ્ઞ સુનિલભાઈ જાદવ અને સંદીપ રાઠોડ દ્વારા ગમે તેવી પરિસ્થિતિ આવે પણ નાસીપાસ થવું નહીં અને હિંમતપૂર્વક કામ કરશો તો જરૂરથી મંજિલ સુધી પહોંચશો તેવું પ્રોત્સાહન પ્રવચન અપાયું હતું અને રિઝલ્ટ સાથે કારકિર્દીને કોઈ લેવા દેવા નથી તેમ કહી નાસીપાસ નહીં થવા જણાવ્યું હતું. આ સેમિનારમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિનીબેન પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ વૈશાલીબેન પટેલ અને સુરત જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત પંચાયત મહાનુભાવો, શિક્ષકગણો, વાલી મિત્રો તેમજ વાલા વિદ્યાર્થીની શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનાર શરૂ કરવામાં આવ્યો છે તે માટે શિક્ષણ વિભાગ અને સહયોગી સંસ્થાઓને હું બિરદાવું છું અને ધન્યવાદ આપું છું. આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો અથવા એમ કહું કે અત્યાર સુધી બાળકોએ કયો અભ્યાસ કરવો, કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે મોટાભાગે વાલીઓ જ નક્કી કરતા હોય છે. કારણ કે કુંભળી વયના વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી બાબતે કોઈ માર્ગદર્શન કે પૂરતી સમજ ન હતી, પરંતુ વાલીના ઈચ્છા અનુસાર અભ્યાસ કે કારકિર્દી માટે પ્રયત્ન કરતા જેના કારણે ક્યારેક વિદ્યાર્થીઓની પોતાની રસ રુચિના બદલે અણગમના અભ્યાસો કે વ્યવસાય સ્વીકારવાની ફરજ પડતી અને નિષ્ફળતાઓ મળતી, વિદ્યાર્થીઓને નાપાસ થતા. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ વિકાસ થયો છે, લોકોની જરૂરિયાતો ખૂબ જ વધી છે અને જરૂરિયાતો રોજ રોજ બદલાતી રહે છે. વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધનોને તથા સંશોધનોને લીધે વિશ્વ એકદમ નજીક આવી ગયું છે અને તેના કારણે ખૂબ જ સ્પર્ધા વધી ગઈ છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી કઈ રીતે આગળ વધારવી, કયા ક્ષેત્રમાં આગળ વધવું તે એક મોટી મૂંઝવણ છે અને કોઈની અપેક્ષા પૂરી કરવા, કોઈની ઈચ્છા મુજબ પોતાએ આગળ વધવું પડે છે. પરંતુ આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેઓ ખૂબ જ ઉપયોગી થશે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માટે અનેક સિદ્ધિઓ વિસ્તરી છે. આ સેમિનારમાં બાળકોને વિવિધ અભ્યાસ તથા કારકિર્દીઓનો નફો માટે વિગતવાર જાણકારી સમજ મળશે, જેથી વિદ્યાર્થીનીઓ પોતાએ સ્વયંની સ્વરુચિ મુજબના વિષયકો અભ્યાસ અને મનગમતા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ કરી શકે. નમસ્કાર, મારું નામ કલ્પેશ બી આહિર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડીબી હાઈસ્કૂલ પલસાણા. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12ના અને તેમાં ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષા આપી છે અને વર્ષ 22-23માં જે પરીક્ષા આપવા જવાના છે એ વિદ્યાર્થીઓના કારકિર્દી માર્ગદર્શન અંગે હાલ ચાલી રહેલ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અમારી શાળા એટલે કે શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણામાં આજરોજ વિદ્યાર્થીના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પાસ કરી એમણે કયા ફિલ્ડમાં જવું છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારના જે અવનવા વ્યવસાયલક્ષી જે કોર્સિસ છે એના વિશેની માહિતી આપવામાં આવી, ત્યારે આ પ્રસંગે અમારા નિમંત્રણને માન આપીને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વૈશાલીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા સંદીપભાઈ રાઠોડ અને શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ પલસાણાના સહમંત્રી શ્રી ભરતભાઈ પટેલ, અન્ય કારોબારી સભ્યશ્રીઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની ખૂબ સુંદર શરૂઆત કરવામાં આવી. આજના આ કાર્યક્રમની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી શીતલબેન પટેલ અને આજના વક્તા જાદવ સાહેબ કે જેઓ વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માહિતી આપીને કારકિર્દી માર્ગદર્શન અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને તરબોળ કર્યા. ખરેખર શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ હોય છે. ઘણીવાર વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ એણે કયા ફિલ્ડમાં જવું છે, એમની કારકિર્દીનો વિકાસ ક્યાં કરવો છે એના વિશેની માહિતીઓ ખૂબ ઓછી હોય છે. અવનવી કારકિર્દી રોજગારલક્ષી માર્ગદર્શિકાઓ આવતી હોય છે, વિદ્યાર્થીઓને દર વખતે માહિતગાર કરીએ છીએ, પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓને
કયા કોર્સમાં જવું અને કયા કોર્સની અંદર એ ખૂબ સારામાં સારું એમને ફાવતું કામ કરી શકે એ માટે એમને માહિતી આપવી ખૂબ જરૂરી છે. અગાઉ પણ બોર્ડની પરીક્ષા પહેલાં અમારી શાળાની અંદર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં પોલિટેકનિક કોલેજ અને આઈટીઆઈના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી. ખરેખર શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારનો આ જે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ છે એ ખૂબ જ આવકાર્ય છે અને વિદ્યાર્થીઓના હિતની અંદર, શિક્ષણના હિતની અંદર, જ્યારે ખરી દિશાની અંદર વિદ્યાર્થીને નવી દિશા, નવું ફલક, એમને એક પ્લેટફોર્મ મળે, એક સારામાં સારું પ્લેટફોર્મ મળે, પછી એ કોઈપણ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય કે પછી ડેરી ઉદ્યોગ હોય, પશુપાલન ઉદ્યોગ હોય, ઓર્ગેનિક ખેતીનો વિકાસ હોય, સોલર પેનલનો વિકાસ હોય, પવનચક્કી હોય, એવા ઘણા બધા બિઝનેસો, ઘણા બધા વ્યવસાયો એવા છે કે જેમાં વિદ્યાર્થી ખૂબ સારી રીતે અને પોતાનું સારામાં સારું જીવન અને વ્યવસાયલક્ષી માર્ગદર્શન મેળવી આગળ વધીને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે છે. આ માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી માધી દેસાઈ શિક્ષણ સમાજ અને ખાસ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો આભાર વ્યક્ત કરું છું કે આ કાર્યક્રમની અંદર મારી શાળા પસંદ કરવામાં આવી અને આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના પલસાણા તાલુકાના વિદ્યાર્થીઓ, મારી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે હું સૌનો ખૂબ આભાર માનું છું. અને દરેક વિદ્યાર્થીના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, ખૂબ આગળ વધે, ગામનું, દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.